નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ બધાને આપણો આજનો ટોપિક છે ભાગીદાર અથવા મેનેજરને આપવામાં આવતા કમિશન વિશેનો તો એ કમિશનની ગણતરી કઈ રીતે કરવી તેના વિશે આપણે થોડીક સમજ મેળવીએ ભાગીદાર અથવા મેનેજરને કમિશન આપવા માટેની બે રીતો છે જેનો આપણે સૂત્રમાં ઉપયોગ કરવાનો છે એમાંથી પહેલી પદ્ધતિ છે કે ભાગીદાર અથવા મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફા પર જો કમિશન આપવાનું હોય આનો મતલબ એવો છે કે તમારી પાસે ક્વેશ્ચનમાં કુલ નફો આપવામાં આવેલો હશે હવે કુલ નફો એનો મતલબ એવો થાય કે જેમાં ભાગીદારો વચ્ચે ફાળવવામાં આવતો નફો પ્લસ ભાગીદાર અથવા મેનેજરને જે કમિશન આપવામાં આવેલી છે તે બંને રકમ એક સાથે હોય તો તેમાંથી કમિશનની રકમ કઈ રીતે અલગ કરવી તેના માટેનું સૂત્ર છે ભાગીદાર અથવા મેનેજરનું કમિશન બરાબર પેઢીનો કુલ નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં સો પ્લસ કમિશનનો દર તો મિત્રો યાદ રાખજો કે જ્યારે ક્વેશ્ચનમાં તમારી પાસે કુલ નફો પેઢીનો ચોખ્ખો નફો અથવા વર્ષના અંતે પેઢીનો નફો જ્યારે આવા શબ્દો આપેલા હોય એટલે કે જ્યારે તમારી પાસે આ રીતની પદ્ધતિ પ્રમાણે નફાની રકમ આપેલી હોય ત્યારે તમારે અહીંયા ઉપર આપેલા સૂત્રનો ઉપયોગ કરવાનો છે બીજી પદ્ધતિ છે ફરીથી જ્યારે તમને ક્વેશ્ચનમાં હમણાં અહીંયા આપણે ઉપર જે લાઈન એગ લાઇન વાંચેલી કે ભાઈ ભાગીદારને તેનું કમિશન આપ્યા પછીના વધતા નફા પર કમિશન આપવામાં આવે તો એવી જ રીતે તમને બીજા ઘણા ક્વેશ્ચનમાં આપેલી હોય ત્યારે તમારે અમુક ક્વેશ્ચનની અંદર વહેંચણી પાત્ર નફાને આધારે કમિશન મેળવવાનું હોય છે તો એવા સંજોગોમાં તમારી પાસે કમિશનનું સૂત્ર શું બનશે તો કે વહેંચણી પાત્ર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં સો તો અહીંયા સવાલ એ થાય આપણને કે ભાઈ વહેંચણી પાત્ર નફો કહેવો કોને તો કે જે નફાની વહેંચણી ભાગીદારો વચ્ચે કરવામાં આવે માની લ્યો કે ત્રણ ભાગીદાર છે અને એમાંથી જો પેઢીનો નફો એક લાખ રૂપિયા હોય કુલ એમાંથી દસ હજાર રૂપિયા કમિશનના છે તો કુલ એક લાખ રૂપિયામાંથી દસ હજાર રૂપિયા કમિશનના બાદ કરી દઈએ તો કેટલા રૂપિયા વધશે તો કે નેવું હજાર તો એ જે નેવું હજાર રૂપિયા એને કહેવાય વહેંચણી પાત્ર નફો તો આપણું વહેંચણી પાત્ર નફાનું સૂત્ર શું બનશે તો કે ભાઈ પેઢીનો કુલ નફો માઇનસ કમિશનની રકમ તો આ ઇક્વેશનથી આપણને મળશે ઇક્વેશનમાં વહેંચણી પાત્ર નફો પણ યાદ રાખજો કે આ નફાને ઉપયોગ તમારે ક્યારે લેવાનો છે કે જ્યારે ક્વેશ્ચનમાં તમને ભાગીદારના ભાગને આધારે કમિશન મેળવવાનું કીધું હોય ત્યારે તો હવે આપણે એક નાનકડા એવા ઉદાહરણ દ્વારા સમજીએ તો ક્વેશ્ચનમાં આપણને એવું કહે છે કે ત્રણ ભાગીદાર છે હંસા હિતેશ અને વિજય એક પેઢીના ભાગીદાર છે તેઓની મૂડીનું પ્રમાણ ત્રણ જેમ બે જેમ એક આપવામાં આવેલું છે અહીંયા જે અન્ડરલાઈન કરેલી છે ને તેને જોતા આપણને એમ જ થાય કે આપણે પહેલું સૂત્ર મૂકી દઈએ પણ આપણે અહીંયા આગળ વધીને એ વાંચવાનું છે કે ક્વેશ્ચનમાં તમને કુલ નફો આપવામાં આવેલો છે કે વહેંચણી પાત્ર નફો જો વર્ષના અંતે પેઢીનો નફો એક લાખ ને હજાર હોય તો અહીંયા આપણને આપેલો છે પેઢીનો કુલ નફો તો હિતેશને કુલ કેટલી રકમ મળશે તો અહીંયા મેઇન સવાલ આપણી પાસે માંગેલો છે કે હિતેશને કુલ કેટલી રકમ મળશે તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે હિતેશને કુલ કેટલી રકમ એટલે હિતેશને બે પ્રકારે રકમ મળશે નફો વધશે તેમાં હિતેશનો નફા ભાગ લેવાનો છે તો અહીંયા ઉપરના ક્વેશ્ચન પરથી કેટલીક રકમો તારવી છે આપણે તો પેલું તો તમને ક્વેશ્ચનમાં ચેક કરો તમને મૂડીનું પ્રમાણ આપેલું છે ત્રણ જેમ બે જેમ એક પછી નફા નુકસાનનું પ્રમાણ રકમ વાંચો ધ્યાનથી તમને કોઈ પણ જગ્યા પર નફા નુકસાનનું પ્રમાણ આપવામાં આવેલું નથી તો જ્યારે આપણે ભાગીદારી કરારપત્ર વિશે વાત કરી હતી એમાં એક આપણે ટોપિક જોયો હતો કે જો ભાગીદારી કરારપત્રમાં ઉલ્લેખ ન હોય ત્યારે ત્યારે મેં તમને કીધું હતું કે વેરી વેરી મોસ્ટ આઈએમપી પોઈન્ટ હતો નફા નુકસાનનું પ્રમાણ જ્યારે ભાગીદારી કરારપત્રમાં એટલે કે તમને ક્વેશ્ચનમાં કોઈ પણ જગ્યા પર નફા નુકસાનનું પ્રમાણ આપવામાં ન આવે તેવા સંજોગોમાં તમારે હંમેશા સરખા પ્રમાણે નફા નુકસાનને ધ્યાનમાં લેવાનું છે ચલો ત્યાર પછી છે કમિશનનો દર આપણને આપેલો છે દસ ટકા અને પેઢીનો નફો આપ્યો છે આપણને એક લાખને પાસઠ હજાર તો આપણને પેઢીનો કુલ નફો આપ્યો હોય ત્યારે આપણે પહેલી પદ્ધતિના સૂત્ર પ્રમાણે એને આપણા ઇક્વેશનમાં મૂકીએ તો કે હિતેશનું કમિશન બરાબર પેઢીનો કુલ નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં સો પ્લસ કમિશન તો પેઢીનો નફો આપણને આપેલો છે એક લાખને પાસઠ હજાર રૂપિયા ગુણ્યા કમિશનનો દર આપણને આપ્યો છે દસ એટલે છેદમાં આપણે કેટલા લઈશું સો પ્લસ દસ બરાબર એકસો દસ જો આઠ ટકા આપ્યા હોત તો આઠના છેદમાં એકસો આઠ તો અહીંયા આપણે ઇક્વેશનની ગણતરી કરીએ તો આપણી પાસે હિતેશનું કમિશન કેટલું મળશે આપણને તો કે પંદર હજાર રૂપિયા તો પેઢીનો કુલ નફો હતો તેના આધારે આપણે કમિશનની ગણતરી કરી તો આપણને કમિશનના રૂપિયા મળ્યા છે પંદર હજાર હવે આપણે વહેંચણી પાત્ર નફો જોઈએ છે કારણ કેમ કે આપણે હિતેશને કુલ કેટલી રકમ આપવાની છે ને તેની ગણતરી કરવી છે તો હિતેશનું કમિશન તો આવી ગયું હવે ભાગીદારો વચ્ચે નફો જે વહેંચવાનો છે તેના માટેની આપણે ગણતરી કરવી છે તો હમણાં તમને કીધું ને કે વહેંચણી પાત્ર નફો એટલે શું તો કે જે નફો ભાગીદાર વચ્ચે વહેંચવામાં આવે તેને કેવો નફો કહેવાય છે વહેંચણી પાત્ર નફો પેઢીનો કુલ નફો હતો એક લાખ ને હજાર રૂપિયા એમાં હિતેશનું કમિશન કેટલું સમાયેલું હતું તો કે પંદર હજાર રૂપિયા એને બાદ કરતાં આપણી પાસે પેઢીનો જે વહેંચણી પાત્ર નફો વધે છે તે છે એક લાખ પચાસ હજાર રૂપિયા હવે આ જે વહેંચણી પાત્ર નફો આવ્યો તેને આપણે ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવામાં આવે છે તો નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ અહીંયા આપણને ક્વેશ્ચનમાં આપવામાં આવેલું નથી એટલે આપણે સરખાઈ છે તેમની વહેંચણી કરીશું તો ત્રણ ભાગીદારો પૈકી હિતેશને મળતો નફા ભાગ કેટલો હશે તો કે વહેંચણી પાત્ર નફો ગુણ્યા એકના છેદમાં ત્રણ એમનો જે નફા ભાગ આપ્યો છે તે જો માની લો કે ચાર ભાગીદાર હોત તો કેટલા આવતા એકના છેદમાં ચાર જો બે જ ભાગીદાર હોત તો એકના છેદમાં બે તો વહેંચણી પાત્ર નફો આપણો આવ્યો તો એક લાખ પચાસ હજાર રૂપિયા અને નફા ભાગ એનો છે એકના છેદમાં ત્રણ એટલે હિતેશના ભાગે કેટલો નફો મળશે તો કે પચાસ હજાર રૂપિયા હવે જે આપણો જે ક્વેશ્ચનનો જે આન્સર મેળવવાનો છે તેના વિશે ચર્ચા કરીએ એટલે કે હિતેશને મળતી કુલ રકમ બરાબર એક તો હિતેશના ભાગનું કમિશન પંદર હજાર રૂપિયા વત્તા હિતેશને મળતો નફા ભાગ પચાસ હજાર રૂપિયા બંનેનો સરવાળો કરીએ એટલે આપણને કુલ રકમ મળશે પાસઠ હજાર રૂપિયા તો હિતેશને મળતી કુલ રકમ કેટલી છે વિદ્યાર્થી મિત્રો પાસઠ હજાર રૂપિયા આ પ્રશ્ન હમણાંની માર્ચ બે હજાર ને ઓગણીસની એક્ઝામમાં

પેલા નંબરની પદ્ધતિ પ્રમાણે જે ક્વેશન હતો તેના આધારે આપણે ગણતરી કરી હવે આપણે બીજી પદ્ધતિ કીધેલી કે પાત્ર નફાને આધારે તો આપણે એક એનો પ્રશ્ન લઈ લઈએ તો પ્રશ્નની રકમ અહીંયા તમારી સામે છે શીલા સુરભી અને સીમા પાંચ જેમ સાત જેમ નવના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદાર છે તો અહીંયા ક્વેશ્ચનમાં આપણે નફા નુકસાનનું પ્રમાણ સરખે હિસે નથી લેવાનું અહીંયા ક્વેશ્ચનમાં તમને નફા નું પ્રમાણ આપવામાં આવેલું છે પાંચ જેમ સાત જેમ નવ મેનેજર સંકેતને તેનું કમિશન બાદ કર્યા પછીના વધતા નફા પર દસ ટકા કમિશન આપવાનું છે અહીંયા મેં જે તમને અન્ડરલાઇન કરીને આપેલી છે ને તે રકમ વાંચતા તમને એમ થશે કે ચાલો આપણે પ્રથમ પદ્ધતિ અનુસારનું જે પેઢીના કુલ નફાનું સૂત્ર હતું ને તે મૂકી દઈએ નહીં પરંતુ આગળ ક્વેશ્ચનને વાંચો જો પેઢીનો કુલ નફો આપ્યો હોય તો આપણે જે પેલું સૂત્ર ભણેલા તેને ધ્યાનમાં લઈશું અથવા કોઈ ભાગીદારના ભાગ પરથી જો તમારે નફો મેળવવાનો થતો હોય તો મેં તમને જે બીજું સૂત્ર આપેલું હતું તેના આધારે આપણે કામ કરીએ તો અહીંયા પર સુરભી ભાગીદાર જો સુરભી સાત હજાર નફો મળે હવે સુરભીના ભાગે કેટલો નફો આવે છે તો કે સાત હજાર રૂપિયા તો મેનેજર સંકેતના કમિશન ની ગણતરી કરો અને આ ઉપરાંત મેનેજરના કમિશનના પહેલાના નફાની ગણતરી કરો હમણાં આપણે જે એક આગળ જે પ્રશ્ન જોઈને આવ્યા તેનીથી આપણે રિવર્સ કેલ્ક્યુલેશનમાં અહીંયા પર જવાનું છે તો એક તો ક્વેશ્ચનમાં તમારી પાસે નફા નુકસાનનું પ્રમાણ અવેલેબલ છે કમિશનનો દર આપવામાં આવેલો છે ભાગીદાર સુરભીનો નફા ભાગ આપવામાં આવેલો છે કેને કેટલો નફો મળે છે મેનેજર સંકેતનું કમિશન એ આપણે ક્વેશ્ચન માર્ક છે અને કમિશન પહેલાનો નફો આપણે મેળવવાનો છે જ્યારે આ પ્રકારની સિચ્યુએશન આવે ત્યારે તમારે પેઢીનો જે કુલ નફો છે તેને એક રૂપિયો ધારી લેવો એટલે કે તમારી પાસે પેઢીનો કુલ નફો કેટલો તો કે એક રૂપિયો હવે એમાં સુરભીનો નફા ભાગ કેટલો છે તો સુરભીનો નફા ભાગ તમને જો બાળકો સાત દેખાય છે હવે ત્રણેયના નફાનો સરવાળો કરો તો પાંચ સાત વત્તા નવ બરાબર કેટલા થશે એકવીસ એટલે એમાંથી સુરભીનો નફા ભાગ કેટલો નીકળશે તો કે સાત ના છે નફા ભાગ પણ છે અને સુરભીને મળતો કુલ નફો પણ આપેલો છે તો અહીંયા પર તમે ત્રિરાશિ નું પદ મૂકો તો સાત ના છેદ માં એકવીસ ભાગે જો સાત હજાર નફો હોય તો પેઢીનો કુલ નફો આપણે જે એક રૂપિયો ધારેલો છે તો તે બરાબર પેઢીનો કુલ નફો કેટલો થાય તો એને તમે ઇક્વેશનમાં ફેરવો તો કે સાત હજાર ગુણ્યા એકવીસ છેદમાં સાત તો અહીંયા પર ક્વેશનમાં આપણે ભાગીદારના ભાગ પરથી જ્યારે નફો મેળવવામાં આવે તો તેમને કહેવાય વહેંચણી પાત્ર નફો આપણે વહેંચણી પાત્ર નફાની જે વ્યાખ્યા જોઈતી શું કીધું ભાગીદાર વચ્ચે વહેંચવામાં આવે તો તેમને શું કહેવાય છે તો તો કે નફો અહીંયા આપણે રિવર્સ કેલ્ક્યુલેશન થઈ ગયા તો કે ભાઈ ભાગીદારના ભાગ પરથી નફા ભાગ ગોઈતો તો એને આપણા માટે શું કહેવાય તો કે વહેંચણી પાત્ર નફો તો આપણો વહેંચણી પાત્ર નફો કેટલો આવ્યો તો કે એકવીસ હજાર રૂપિયા હવે ક્વેશ્ચનમાં જુઓ તમને ક્યાંય પેઢીનો કુલ નફો નથી આપવામાં આવેલો પરંતુ અહીંયા આપણે ક્વેશ્ચનમાં ગણતરી કરી વહેંચણી પાત્ર નફાની તો હવે આપણે વહેંચણી પાત્ર નફાને આધારે જો ક્વેશ્ચન સોલ્વ કરવો હોય તો મેનેજર સંકેતનું કમિશન બરાબર વહેંચણી પાત્ર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં સો તો વહેંચણી પાત્ર નફો એવો તો આપણો એકવીસ હજાર રૂપિયા એને ગુણ્યા દસ ટકા કરીએ તો આપણી પાસે મેનેજરનું કમિશન કેટલું આવશે તો કે એકવીસો રૂપિયા હવે મારે જોઈએ છે કમિશન આપ્યા પહેલાનો કુલ નફો તો કમિશન આપ્યા પહેલાનો નફો એટલે મારો પેઢીનો કુલ નફો તો કે વહેંચણી પાત્ર નફો વધતા મેનેજર અથવા તો ભાગીદારનું કમિશન તો વહેચણી પાત્ર નફો તો આપણી પાસે એકવીસ હજાર રૂપિયા કમિશનની રકમ આવી આપણી પાસે એકવીસો રૂપિયા તો મારી પાસે કુલ રકમ કેટલી હશે પેઢીનો નફો તો કે ત્રેવીસ હજાર અને સો રૂપિયા આજે આપણા ક્વેશ્ચનનો જે આન્સર છે તે તો વિદ્યાર્થી મિત્રો બંને સૂત્ર માં કંઈ તફાવત નથી અહીં જે કુલ નફો તમારો ત્રેવીસ હજાર અને સો રૂપિયા આપવામાં આવેલો છે ને તેના આધારે લઈને તમે આપણે જે પ્રથમ દાખલો ગણેલો તે રીત અનુસાર પણ તમે ક્વેશ્ચનને સોલ્વ કરી શકો તો પણ તમારો આન્સર એકવીસ હજાર રૂપિયા જ આવશે એઝ અ વહેંચણી પાત્ર નફો તમારે ધ્યાન રાખવાનું છે કે ક્વેશ્ચનમાં તમારી પાસે કયા પ્રકારનો નફો આપવામાં આવેલો છે જો પેઢીનો કુલ નફો આપવામાં આવેલો હોય તો તમારે પ્રથમ પદ્ધતિ પ્રમાણે પેઢીનો કુલ નફો ગુણ્યા કમિશન છેદમાં સો પ્લસ કમિશનના આધારે દાખલો ગણવો જો કોઈ ભાગીદારના ભાગને આધારે તમને નફો ગોળ મેળવવાનો કીધો હોય તો તમારે સૌ પ્રથમ પહેલા ભાગીદારના ભાગના નફા પરથી પેઢીનો નફો મેળવવો તો એ જે તમારી પાસે નફો મળશે તે થયો તમારો વહેંચણી પાત્ર નફો પછી તમે એને વહેંચણી પાત્ર નફાના સૂત્રમાં મૂકી દો કે વહેંચણી પાત્ર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં સો પ્લસ કમિશનનો દર અહીંયા છેદમાં સો પ્લસ કમિશન નથી લેવાનું ખાલી આપણે કેટલા લેવાના છે તો કે સો જ્યારે વહેંચણી પાત્ર નફો હશે ત્યારે છેદમાં માત્ર ને માત્ર સો આવશે અને જ્યારે પેઢીનો કુલ નફો આપ્યો હશે ત્યારે છેદમાં સો પ્લસ કમિશનનો દર આવશે તો તમને કેટલાક ઉદાહરણ હમણાં હોમવર્કમાં આપીશું તો તેના પ્રમાણે ક્વેશ્ચનની ગણતરી કરશો અને જો તમને ક્વેશ્ચનમાં ખબર ના પડે તો મને પર્સનલી મેસેજ કરી દેજો થેન્ક યુ